આજના દિવસે પૂજ્યપાદ દક્ષાધિપતિના 79માં જન્મદિવસના નિમિત્તને પામીને 18,000 ગુરુવંદનાનો આપણે મંગળમય કાર્યક્રમ રાખ્યો છે. આ નિમિત્તને પામીને તમને સૌને એમના હૈયાની જે ભાવના છે કે તમારા સૌના હૃદયમાં ગુરુતત્વનો વાસ થાય, તમારા સૌના હૈયામાં ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ અને આદરભાવ પ્રાપ્ત થાય, કારણ કે આ ચીજ તેઓ પોતાના હૈયામાં વસાવીને બેઠેલા છે. આજે એમની જ હાજરીમાં મારે કેટલીક વાતો કરવી છે. ઘણાને એમ થતું હશે કે નિમિત્તે એમનું છે, પણ બોલતા તો કાંઈ નથી તમે એમના માટે. પણ નીતિ સૂત્રમાં લખ્યું છે, પ્રત્યક્ષે ગુરવઃ સ્તુત્યા, ગુરુ ભગવંતોના ગુણાનુવાદ એમની હાજરીમાં જ કરવાના. પછી આગળ લખ્યું છે, દીકરાના ક્યારે કરવાના? કરવાના જ નથી, હું કરો. અને ઘરવાળીના ક્યારે કરવાના? એ પરલોકમાં જાય પછી કરવાના. કેવા 24 કલાક પ્રત્યક્ષે ગુરુ વસ્તુ ત્યાં ગુરુ ભગવંતોની હાજરીમાં જ ગુરુ ભગવંતના ગુણાનુવાદ. આ મહાપુરુષ પોણા 14 વયે ચારિત્ર જીવન સ્વીકાર્યા પછી 7-7 વખત સંસ્કૃતની બુક ભણવા છતાં એમને આ સંસ્કૃત નહોતું ચડ્યું. સાધુ જીવનની લેંગ્વેજ હોય તો સંસ્કૃત છે. જેને સંસ્કૃત ભાષાની અંદર પ્રવેશ ના કરે ત્યાંથી જિંદગી સ્વાધે કઈ રીતના કરી શકે? એક વાર, બે વાર, પાંચ વાર, સાત વાર ન ચડી તે ન ચડી. અને એક દિવસ પરમ ગુરુદેવ પ્રેમસુરેશ્વરજી મહારાજને કોકે સમાચાર આપ્યા કે જયઘોષ વિજય દાદરા ઉપર બેસી લાઇટની પ્રભામાં કોઈ પુસ્તક વાંચે છે. સમાચાર મળ્યા, બોલાવ્યા જયઘોષ બીજા દિવસે. એટ એ ટાઈમ નહીં બોલાવવાનું, આ શીખવા જેવું હોય. બીજા દિવસે બોલાવીને પૂછ્યું, કાલે શેનો સ્વાધ્યાય કરતો હતો? એમણે જિંદગીમાં ક્યારેય છાપા તો નથી વાંચ્યા, વાર્તાની પુસ્તિકાઓ પણ નથી વાંચી. એ ગુજરાતીમાં વાંચતા તો પણ તત્વજ્ઞાનના પુસ્તકો, પછી એ તત્વાર્થ હોય કે નવતત્વ હોય. એમણે કીધું કે હું તત્વાર્થ વાંચતો હતો, સંસ્કૃતમાં કે ગુજરાતીમાં? ગુજરાતીમાં. હાથ જોડ, જ્યાં સુધી તું સંસ્કૃત વાંચન ન કરે ત્યાં સુધી તારા પિતાજી મહારાજને દૂધ બંધ, તારે નહીં તારા ગુરુને દૂધ બંધ. બાપ તો સૌને વાનો હોય, ઘણી મમ્મીઓ છોકરાને સુધારવા ખાતર ઉપવાસ કરતી હોય છે. આ ગુરુદેવે કીધું કે તમારા ગુરુદેવને દૂધ બંધ, જ્યાં સુધી સંસ્કૃત ન વાંચો ત્યાં સુધી. પણ ગુરુદેવ 7-7 વખત, કાંઈ ચિંતા નહીં કર, એક કામ કર, સીધો ગ્રંથ વાંચવાનું શરૂ કર. જેને ABCD ન આવડતી એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપી દીધું, વાંચવાનું શરૂ કર. એ પૂછ્યું, આપે પેલો ગ્રંથ કયો વાંચ્યો? મને કે રાયપશ્રેણી. ઉપાંગ સૂત્ર છે રાયપશ્રેણી, તમને તો એનું નામ પણ બોલતા નહીં ભાવે. એ ગ્રંથ એમણે વાંચવાનું ચાલુ કર્યું. પછી મેં મહારાજજીને પૂછ્યું, મહારાજજી આપને સમજાતું હતું? મને કે કાળો અક્ષર ભેંસ બરાબર. તો મેં કીધું આપે, બસ ગુરુ મહારાજે કીધું ને વાંચવાનું એટલે વાંચવું. આ જીન શાસન, અહીંયા ગુરુએ કીધું એટલે શું કરવાનું હોય? તહત. અહીંયા ગુરુ એમ કે તારે માસ કમણ કરવાનું છે, તહત થી રામ ઉભા થઈ જવાનું, હાથ લાંબો કરી દેવાનો, માસ કરી લેવાનું. જો હોગા સો હોગા. કાશીવાળા ધરમ સુરેશ્વરજી મહારાજ હતા, સાવ અક્કલની અંદર મીંડું. એક ગાથા ન ચડે દસ વૈ કાલિકની ધમો મંગલ મુક્કે ઠમ. રોજ ગુરુ પૂજે થયું થયું, કમસે કમ 5 ગાથા તો હોવી જ જોઈએ. ના ગુરુદેવ નથી ચડતું, સવારથી સાંજ મહેનત કરે. અને એક દિવસ એમના ગુરુ કંટાળ્યા, હવે તું ભણી લો, ચાલ તું છે ને આ તારી ચોપડી છે ને એને પોથીમાં બાંધી ટીંગાડી દે, પછી ઉઈ જા. આ ગુસ્સામાં બોલાય એનું વાક્ય હતું, એટલે એ સરળ ભાવે સ્વીકાર્યું કે મહાત્મા એ ચોપડીને પોથીમાં બાંધી રીતસર ખીટી ઉપર લટકાડી અને સંધારો પાસે સુઈ ગયા. ગુરુએ જ્યાં સુધી ઉઠવાનું નહીં ત્યાં સુધી સુવાનું. ગુરુ બપોરે આવ્યા, કેમ સુતો? એક તો સવારનો થોડો ગયેલો હતો, કે પડતો તો છે નહીં,
અને ભાઈ સુઈ ગયો. આપે કીધું તું તું સુઈ જા. અને વૃદ્ધિચંદજી મહારાજ ને થયું કે ભલે એને અજ્ઞાન છે પણ એની સરળતા જબરજસ્ત છે. એને જ્ઞાનાવરણ કર્મ નો ક્ષયોક્ષમ ભલે નથી, એનો મોહનીય કર્મ નો ક્ષયોક્ષમ સારો. એમ ન સમજી શક્યા કે ગુરુ શું કહેવા માંગે છે. ભોળા ભાવે સ્વીકારી ચડાવી દીધી, સુઈ ગયા. અને પછી ગુરુએ શક્તિપાત કર્યો અને વ્યક્તિ આગળ વધી મોટા મોટા પંડિતો ભણે એવી પાઠશાળા ખોલી શક્યા. આપણી મહત્વની વાત એ છે ગુરુના વચનોનો સ્વીકાર. રાય શ્રેણી વાંચ્યું નહીં સમજાય, ગુરુદેવ પાસે ગયા વાંચી લીધું. ઓકે, હવે હવે કર્મગ્રંથ વાંચો. અને દેવેન્દ્ર સુરેશ્વરજીની રચના કર્મ સાહિત્યના પદાર્થો તો કંઠસ્થ હતા, એ જ પદાર્થો સંસ્કૃત ની અંદર વાંચતા ગયા વાંચતા ગયા વાંચતા ગયા. જેને સંસ્કૃત નતું આવડતું એ મહાપુરુષે કર્મ સાહિત્યની અંદર લખો સ્વરૂપ પ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કર્યું, કરાવ્યું અને આ દુનિયાની અંદર રમતું મૂકી દીધું. આ ગુરુ કૃપાનો પ્રભાવ છે